विद्यार्थी मित्रों आपणे पाठ पांच नी चर्चा शुरू करी। हवे आपणे अधूरो जे पाठ छे त्यांथी आपणे आगळ वधीशुं। प्रश्नकर्ता रोहित चतुर्वेदी, कक्षा 11, इस्लामिया इंटर कॉलेज, इटावा। आप कहते हैं कि भारत 2020 तक विकसित राष्ट्र बन जाएगा, पर निरंतर बढ़ती जनसंख्या और बेरोजगारी इससे संभव होने देगी? बहुत ही अच्छा और महत्वपूर्ण प्रश्न था। डॉक्टर कलाम स्वयं विकास स्वयं जनसंख्या वृद्धि को रोकने की अचूक औषधि है। इसमें जन शिक्षा, विशेषकर स्त्री शिक्षा की बात भी सम्मिलित है। इससे छोटा परिवार सुखी परिवार की मान्यता को बल मिलता है। भारत 2020 मिशन यहाँ के युवाओं को रोजगार के पर्याप्त अवसर सुलभ करवाएगा। ग्रामीण क्षेत्रों में बड़ी संख्या में उद्योग धंधे स्थापित किए जाएंगे, जिससे उन क्षेत्रों में रोजगार के प्रचुर अवसर पैदा होंगे। मित्रों, आमा विकसित राष्ट्र बनवा माटे जे डेडलाइन छे 2020, अत्यारे आपणे 2020 में छे, पर परिस्थिति प्रमाणे जोईए तो शिक्षणनी बाबत छे के बाळकोनी बाबत छे के अत्यारे पण आपणे जोईए छे कि घणा परिवारनी अंदर घणा बधा बाळको होय छे कि जेना कारणे तेमने योग्य आहार, योग्य पोषण, योग्य शिक्षा મળવાની તકલીફ પડે છે। એટલે કે ક્વોન્ટિટી હોય છે પણ ક્વોલિટી, એટલે કે જે બાળકોને ઉછેરવા માટે જે જરૂરી વાતાવરણ, જે પોષણયુક્ત આહાર, શિક્ષણ માટેની જે એમને મળતી સગવડ એ મળતી નથી। આજે પણ આપણે જોઈએ છે કે જે અમુક પરિવારમાંથી જે આવે છે, તમારા ઘરે કોઈ કામ કરવા માટે આવતું હશે તો તમે જોતા હશો કે બાળક છોકરાની ઘેલછામાં લોકો એકસાથે ચાર ચાર પાંચ પાંચ એમને ત્યાં બાળક હોય છે। તો આ બધું આપણે આપણી આજુબાજુ જ્યારે નજર કરીએ છીએ તો ઘણા બધા પરિવારમાં આપણે આ બધું જોઈએ છીએ કે જે લોકોને બે સમય ખાવા માટે પણ પૂરતું હોતું નથી, છતાં એ લોકો બાળક વધારે લાવતા હોય છે। એટલે આપણા દેશમાં આ સૌથી મહત્ત્વનું છે કે ભાઈ જો છોકરીઓ પણ પૂરેપૂરું શિક્ષણ લે। આજે આપણે એ લોકોની જે માનસિકતા છે કે છોકરો હોય તો એ ભણે, એને પાછળ ભણવા પાછળ પણ મા બાપ વધારે ખર્ચ કરતા હોય છે કે ભાઈ એ ગળપણની લાકડી છે, પણ એવું નથી, દીકરી પણ ગડપણની લાકડી બની શકે છે। એટલે કે આપણી એક તો બેઝિક માન્યતા છે એમાં ફેર પડે તો જ આપણા દેશમાં પરિવર્તન આવી શકે છે કે દીકરી છે તે પણ ભણી સારી રીતે, એ પણ જો વેલ સેટ હોય તો એ પોતાના મા બાપને એ પણ સારી રીતે સાચવી શકે છે। એમાં હવે એવું બધું હોતો નથી, એવો જમાનો કે ભાઈ દીકરો છે તે જ ગડપણની લાકડી બની શકે છે, અને એ કોન્સેપ્ટને કારણે પછી સંખ્યા આવી રીતે બાળકોની વધતી હોય છે। પણ તમે જે બાળક લાવો તે બાળક પાછળ તમે પોતે કેટલા, એની પાછળ તમે સમય અને પૈસા ખર્ચી શકો છો, કેટલું તેને સારી રીતે તમે પોષી શકો છો, તો જ તમારે બાળક લાવવાનો આપણને હક છે। એટલે કે નહીંતર આપણે એક દેશ ઉપર બોજ, જેમ આપણી ઉપર બોજ પડે છે તેમ દેશ ઉપર પણ આપણે એક બોજરૂપ બનીએ છીએ। પ્રશ્નકર્તા હર્ષ મહેતા, કક્ષા 12, તેજસ હાઈસ્કૂલ, બરોડા। આપકો એસા ક્યાં લગતા હૈ કે 2020 તક ભારત વિકસિત રાષ્ટ્ર બન જાયેગા? डॉक्टर कलाम, भारत की जनसंख्या 1 अरब से अधिक है, इसमें 54 करोड़ और 25 वर्ष के कम से आयु के हमारी राष्ट्रीय शक्ति है। भारत 2020 तक विकसित राष्ट्र में परिवर्तित करने के लिए हमारे पास प्रचुर प्राकृतिक संसाधन के साथ सुनियोजित खाका भी उपलब्ध है। 54 करोड़ युवाओं के विचारों की एकता निश्चय ही इसे विकसित राष्ट्र में परिवर्तित करने में सफल होगी। આપણે જોયું કે ભાઈ 1 અરબમાં 54 કરોડ તો 25 વર્ષથી નીચેના, એટલે કે યુવાનોની સંખ્યા આપણા ભારતમાં વધારે છે, અને કોઈપણ પરિવર્તન લાવવા માટે યુવાધન એ બહુ મહત્ત્વનું છે। એટલે કે અને આપણી પાસે પ્રાકૃતિક સંસાધનો પણ પ્રચુર માત્રામાં, ખૂબ વધારે પ્રમાણમાં ઉપલબ્ધ છે, આપણી પાસે તમામ પરિસ્થિતિ છે, તો આગળ આવવા માટે કોઈ રોકી શકે તેમ નથી, પણ એના માટે આપણે સફળ પ્રયત્ન કરવો પણ એટલો જ જરૂરી છે। પ્રશ્ન કરતા એસ કાર્તિક, કક્ષા 12, અમરજ્યોતિ ઇંગ્લિશ સ્કૂલ, બેંગલુરુ। કઈ છાત્રો કે બડે બડે લક્ષ્ય હોતે હૈ પર આર્થિક તથા અન્ય સમસ્યાઓ કે કારણ વે ઇન્હે પ્રાપ્ત નહીં કર પાતે, તો અપના લક્ષ્ય આખિર કૈસે પ્રાપ્ત કરે? ડૉક્ટર કલામ, સ્કૂલ મેં પઢાઈ મેં અચ્છા પ્રદર્શન કરને પર છાત્રવૃત્તિ મિલતી રહોગી, સાથ હી ઉચ્ચ શિક્ષા કે લીએ બેંકો મેં સે ઋણ લેને હેતુ પાત્રતા ભી બનેગી। જીવન મેં ઊંચા લક્ષ્ય નિર્ધારિત કરને પર બાધાએ તો આતી હી હૈ, परंतु हमें कठोर परिश्रम और उत्कृष्ट कार्यों से उन्हें पराजित करना होगा। विघ्न बाधाओं से व्यक्ति को पराजित नहीं होना चाहिए। आपने त्या कहवत है कि भाई दृढ़ मनना मांडवी ने हिमालय पर नड़तो नहीं,
એટલે કે હિમાલય જેવી મુશ્કેલી હોય તો પણ દ્રઢ નિશ્ચય હોય, જે મહેનતું છે, તેના માટે કોઈ વિઘ્ન નડતું નથી. પ્રશ્નકર્તા મિથુન કે દ્વિતીય વર્ષ બી લેવલ AICTE અમૃતાપુર. ભારત કો વિકસિત રાષ્ટ્ર બનાને મેં રાજનીતિ કે કે ક્યા ભૂમિકા હોની ચાહીએ? ડૉક્ટર કલામ જિમ્મેદાર રાજનીતિ કે દૂરદર્શિતાપૂર્ણ નીતિયા બનાતા હૈ. મહાત્મા ગાંધીને નિષ્ઠા કે રાજનૈતિક સિદ્ધાંત કો સત્ય અહિંસા તથા નિસ્વાર્થ ભાવના મેં ઢાલતે હુએ બ્રિટિશ શાસકો કે વિરુદ્ધ અપની લડાઈ છેડી થી. વર્તમાન રાજનીતિજ્ઞો કો અપને કઠિન પરિશ્રમ ઉત્કૃષ્ટતા ઓર પારદર્શી કાર્યો સે માર્ગદર્શન દેના હોગા. સાથી ગરીબી રેખા કે નીચે રહ રહે લગભગ 26 કરોડ ભારતીયો કે ઉત્થાન કે લીએ ભી કાર્ય કરના હોગા. એક જિમ્મેદાર રાજનીતિજ્ઞ હોય છે તે હંમેશા દૂરદર્શિતાપૂર્ણ એટલે કે ભવિષ્યને ધ્યાનમાં રાખીને પોતાની નીતિ બનાવતો હોય છે. જેમ કે મહાત્મા ગાંધીની નિષ્ઠા, સત્ય, અહિંસા, નિસ્વાર્થ ભાવનાથી તેમણે બ્રિટિશ શાસનને વિરુદ્ધ જે લડાઈ કરી અને આપણને આઝાદી મેળવી, તે જ પ્રમાણે આપણે પણ કઠોર પરિશ્રમ, ઉત્કૃષ્ટતા, પારદર્શિતા અને માર્ગદર્શનથી પણ આપણે ભારતીયોની સ્થિતિ સુધારી શકે છે. કે નેતા પણ જો દ્રઢ નિશ્ચયથી કાર્ય કરે પોતાના આ અંગત સ્વાર્થ વગર, તો દેશની સ્થિતિ પણ સુધારી શકે છે. પ્રશ્નકર્તા સી નંદિતા સુબી, તૃતીય વર્ષ, MGR ઇન્સ્ટિટ્યૂટ, ચેન્નાઈ. રક્ષા કી દ્રષ્ટિ સે વિઝન 2020 કા લક્ષ્ય પાને મેં મહિલાઓ કી ક્યા ભૂમિકા હો સકતી? ડૉક્ટર કલામ ને કહા કે વિઝન 2020 મેં રક્ષા અનુપ્રયોગ કે ક્ષેત્ર મેં મહત્વપૂર્ણ પ્રૌદ્યોગિકીઓ કે વિકાસ પર વિચાર કિયા ગયા હૈ. રાષ્ટ્રીય સુરક્ષા કી બાદ ભી વિઝન 2020 કા એક અભિન્ન અંગ હૈ. સશસ્ત્ર સેનાઓ મેં નિયુક્ત કે લીએ પુરુષ ઓર મહિલા કે આધાર પર કોઈ ભેદભાવ નહીં કિયા જાતા. તીનો સેનાઓ મેં પર્યાપ્ત મહિલા અધિકારી નિયુક્ત હૈ. રાષ્ટ્રીય રક્ષા ક્ષમતાઓ મેં વૃદ્ધિ કે લીએ મહિલાએ ઉચ્ચ સ્તરીય સામરિક સેના બહુગુણક ઉપકરણો પર કાર્ય કરકે ભી અપના સહયોગ દે સકતી હૈ. મિત્રો, હંમેશા જેમ ગાડીના બે પૈડા સમાન હોય તો જ ગાડી સારી રીતે ચાલી શકે, એટલે કે મહિલાઓનું જે સ્થાન છે દેશમાં 50% અંગ છે, અને જો એ નબળું હશે તો એ દેશની દુરા સારી રીતે ચાલી શકશે નહીં. એટલે કે બંને સક્ષમ હશે દરેક ક્ષેત્રની અંદર. આપણી સામે ઇઝરાયલ એ આપણી પાસે એક મહત્ત્વનો ઉદાહરણ છે કે જ્યાં 100% સાક્ષરતા છે. દરેક કાર્ય એવા છે કે જેમાં સ્ત્રી અને પુરુષ, એવું જેન્ડર બાયસ, જેની અંદર આવું જાતિનો કોઈ ભેદભાવ છે નહીં, એટલે કે દરેક પોતાનું કાર્ય બધા જ કરી શકે છે. તો આ પ્રમાણે જો આપણે જે પ્રમાણે મહિલા અને પુરુષનું પ્રાયોરિટી આપણે મગજમાં મૂકી રાખી છે કે ભાઈ આ જ કામ પુરુષ કરી શકે, આ કામ સ્ત્રી કરી શકે, તો હવે એમાંથી બહાર નીકળવાની જરૂર છે. કે દરેક કાર્ય બંને કરી શકે છે, જેમ કે રસોઈ પુરુષ કરી શકે છે એમ સ્ત્રી પણ બહારના કાર્ય કરી શકે છે. તો પહેલાં તો આપણે આ જે બેઝિક આપણી માન્યતા છે એની બહાર આવવાની જરૂર છે. તો ચોક્કસ સ્ત્રીઓ પણ દેશના વિકાસમાં પોતાનો ફાળો આપી શકશે. પ્રશ્નકર્તા જોધપુર દોરે પર ડૉક્ટર કલામ એક બચ્ચે સે પૂછા ગયા પ્રશ્ન, ક્યા અતિ વિશિષ્ટ વ્યક્તિઓ કે દોરે પર હો રહે અનાવશ્યક ખર્ચ કમ નહીં કર સકતે? ડૉક્ટર કલામે કહા, તમને ઇસ મંચ પર એક બડી સી કુર્સી દેખી હોગી, વ કુર્સી અબ યહાં પર નહીં હૈ. ઠીક એસે હી અનુ ઉત્પાદક ચીજો પર હો રહે અનાવશ્યક ખર્ચ ભવિષ્ય મેં નહીં હોંગે. અગર કોઈ રાજ્ય કરતા હી દ્રઢ નિશ્ચય કરકે જો ઉનકો મિલ રહે વિશેષ જો સગવડ હૈ જો ઉસકી સુવિધા, તો ઉસ સુવિધા કો વો અપને હી તરીકે સે અગર ઉસે નહીં લેગા તો યહ સબ પ્રશ્ન આજ નહીં દિખાઈ દેંગે. તો મિત્રો, આપણે આજે કલામનો જે પાઠ છે એના પ્રશ્નોત્તરી પ્રમાણે હતું. વિદ્યાર્થીઓએ અલગ અલગ પ્રશ્નો કર્યા અને તેના જવાબ સરસ રીતે આપણને એનું મનોમંથન કરીએ તો આપણે ઘણા બધા આમાંથી આપણને પણ આપણા જીવનનો માર્ગ સૂજી શકે છે. એટલે મિત્રો, આ પાઠ છે તમારે 3-4 વાર વાંચવાનો છે. થોડાક શબ્દો એવા છે અટપટા કે વાંચશો વારંવાર તો જ યુઝફુલ થશો. પછી આ શબ્દાર્થ છે એને તમારે 3 વાર લખવાના છે. મિત્રો, આ જે પાઠ છે ને તેની ચર્ચા આપણે કરી ગયા. હવે પછી અને અભ્યાસ અને સ્વાધ્યાય પ્રશ્નોત્તર ભાષા સજ્જતાની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આભાર.